હાલમાં ચૂંટણીને લઈ નેતાઓ નિવેદનો આપે છે, જે નિવેદનો રાજકારણમાં ગરમાવો લાવે, ત્યારે એવું મોરબીમાં બન્યું કે મોહન કુંડારિયાના નિવેદને ભાજપમાં જ આગ લગાવી દીધી. મોરબીના વાંકાનેરમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર કેસરી દેવસિંહ ઝાલાનો સન્માન સમારોહ ગઈકાલે યોજાયો હતો. વાંકાનેરમાં કેસરી દેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં સમગ્ર ભાજપ પરિવારની હાજરી વચ્ચે એક વ્યક્તિની ગેરહાજરીની ધીમા સ્વરે ખૂબ જ ચર્ચા થઈ, અને તે નામ છે વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણ. કેસરી દેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં ધારાસભ્યની ગેરહાજરી વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના બની. રોડ શો બાદ યોજાયેલા કાર્યક્રમમાં મોહન કુંડારિયાએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે ખેડૂત ભાદરવા મહિનાના તાપમાં ખેતરની ગાડું ભરીને આવતો હોય અને રેતીવાળો રસ્તો હોય, બળદિયા ગાડું ઢસેડતા હોય, પણ નીચે જો એક શ્વાન આવી જાય અને એના મનમાં એવું હોય કે આખું ગાડું હું ઢસડું છું. ગાડાનો ભાર તો નંદી પર હોય છે, આ બળદોએ ક્યારેય ગાડાને પાછું પડવા દીધું નથી, તો શ્વાને પણ એવું ન વિચારાય કે ગાડા નીચે હું છું અને આખું ગાડું હું ઢસેડું. ધન્યવાદ.